નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે અહીંયા ગુણાતીતપુર તાલુકો ભચાઉ જિલ્લો કચ્છની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે અહીંયા આવ્યા છે. તો આપણે પહેલા તેમનું નામ જાણીશું. શું નામ તમારું આપણું? મારું નામ જિજ્ઞેશભાઈ રમેશભાઈ સુરાણી, ગામ ગુણાતીતપુર, તાલુકો ભચાઉ. કેટલા વર્ષે આપણે દાડમ કરી રહ્યા છો તમે? દાડમ ને 5-6 વર્ષ જેવી ખેતી નથી મારે. 5-6 વર્ષ ખેતી. આ વખતે તમે આજે ખેતર ની અંદર શું નવો ગ્રેડ આપણે વાપરો છે કોરોમંડલ પિક્સલ નો? પહેલા તો તમને ક્યાંથી જાણકારી મળી? મને જાણકારી મળી અમારા ગુણાતીતપુર ની અંદર આવેલ ગુણાતીત એગ્રો મનોજભાઈ પટેલ, જે માસા છે અમારા, એમના થ્રુ અમને માહિતી મળી અને એમને અમને પૂરી જાણકારી આપી કે પિક્સોલ કોરોમંડલ નું જે ગ્રેડ આવે છે, ગ્રેડ 1 અને ગ્રેડ 2, એને પૂરી ડિટેલ આપી. તો એ પ્રમાણે અમે આ વખતે એનો ઉપયોગ કર્યો છે અને એના ઉપયોગ થી અમને થોડુંક સારું રિઝલ્ટ મળ્યું છે. તમે જે ગ્રેડ 1 અને ગ્રેડ 2 જે વાપરો, તો આપણા ખેડૂત મિત્રો જણાવશો કે શું તમને રિઝલ્ટ જોવા મળ્યું? હવે આની અંદર એવું છે ને કે શરૂઆત નો પિરિયડ આપણે જે કહીએ કે ઇથ્રિલ મારવાથી ચાલુ થાય દાડમ ની અંદર. ક્યારે મારી હતી ઇથ્રિલ? આપણે ઇથ્રિલ મારી હતી 9-10 તારીખે. હા, અને 9-10 તારીખે ઇથ્રિલ માર્યા પછી 30 દિવસના અંતરે ગ્રેડ 1 નો ઉપયોગ કર્યો હતો, જે આપણે મનોજ માથાના જાણકારી કંપનીના જે નિયમ પ્રમાણે. તો 30 દિવસ પછી જે ચાલુ કર્યો હતો, એક અઠવાડિયાની અંદર 5 કિલો પર એકરે એનો જે હતો, તે એક અઠવાડિયે 5 કિલોના ગ્રેડ ના હિસાબે અમે સમજી લો ને કે દાડમ ની સાઈઝ જે 100 ગ્રામ ની આડેગાડે જે આ દાડમ રહ્યું એ સાઈઝ પહોંચી ત્યાં સુધી અમે કર્યો, જે એનો ગ્રીન કલર ને એકદમ મેચ્યોરિટી જેવું લાગ્યું ત્યાં સુધી ઉપયોગ ગ્રેડ 1 નો કર્યો. અને ત્યારબાદ પછી જે એની સાઈઝ વધારવાનો ગ્રેડ 2 આવે છે, એ ગ્રેડ 2 નો જાણકારી પ્રમાણે પછી અમે એનો ઉપયોગ કર્યો તો જે આ દાડમ ની સાઈઝ કે જે કહેવાય એમાં અમને સારું એવું રિઝલ્ટ મળ્યું. બરાબર. અને આની અંદર એક વસ્તુ અમને ખાસ એ જોવા મળી કે કોરોમંડલ નું ફિટસોલ જે વાપર્યું તો એની અંદર બીજું કોઈ અન્ય વોટર સોલેબલ નો કોઈ ઉપયોગ કરવો નથી. એ અમને થોડુંક સારું લાગ્યું. જેવી રીતે પછી હવે એની અંદર એવું છે ને કે પાછળનો ગ્રેડ 2 છે એ પણ આપણે અઠવાડિયે 5-6 કિલા નું પ્રમાણ જે હતું એ જમા જમીન ના હિસાબે એ પ્રમાણે જ અમે ઉપયોગ કર્યો. જ્યાં સુધી ફાલ આપણો તૈયાર થયો ત્યાં સુધીનો હોય એની વચ્ચે એક આપણે ખાલી માઇક્રો નું આપણે બોરોન અને કેલ્શિયમ એ બે નો ઉપયોગ કરવો પડે છે. અને એના સિવાય કે મને આ વખતે થોડોક વધારે સારું એ લાગ્યું કે દાડમ ની જે સાઈઝ કહેવાય અને ફાટવાનું, મેન તો ખેડૂતોનો પ્રશ્ન આવે ફાટવાનો, તો ફાટવામાં થોડોક રાહત મળી. જેમ કહેવાય કે એકદમ ચમત્કાર ના કહેવાય પણ થોડીક રાહત મળી હવે. અને બીજું સાઈનિંગ કયો, સાઈઝ કયો, અને પ્લાન્ટ માં થોડોક ગ્રોથ જેવું લાગ્યું. બગીચો એક સાથે ચાલી રહ્યો છે એનાથી ખેડૂતો ને ફાયદો થશે. જયારે હાર્વેસ્ટિંગ જયારે આવતો હોય ત્યારે બી આખો બગીચો સાથે ચાલે, એક સાથે ફાયદો રહે છે. બરાબર. અને મેન દાડમ ની અંદર આપણે એક સાથે સેટિંગ આવે એના જ વધારે પડતા. બીજું એ થાય કે ભાઈ આજે આપણે શું થાય કે ઘણા બધા અલગ અલગ ગ્રેડ વાપરતા હોય ત્યારે કંપની અત્યારે બે જ ગ્રેડ માં એવું થાય કે બે ગ્રેડ વાપરો, બીજા કોઈ પછી તમારે ગ્રેડ વાપરવાની જરૂર નથી. તો શું તમે બીજા આપણે ખેડૂત મિત્રો ને ભલામણ કરશો ના ગ્રેડ વાપર્યા પછી? આની અંદર જે ગ્રેડ 1 રહ્યો એ ગ્રેડ 1 રહ્યો એ સેટિંગ માટે નું કામ કરે છે. બરોબર. અને ગ્રેડ 2 છે એની અંદર લગભગ બધું આવી જાય છે. એક બોરોન અને કેલ્શિયમ ની જરૂર, હા, બે વસ્તુ ની જરૂર પડે રહી, જેથી આપણે શું અલગ અલગ કંપનીના અલગ અલગ ખાતર ગોતવા નથી પડતા કે કોઈ વસ્તુ રહી ગઈ કે એના લીધે ઉણપ આવે. આનાથી ઈ મોટો એક ફાયદો રહે છે અને આપણે આ વખતે રિઝલ્ટ પણ દેખાયું છે. થેન્ક યુ. સંકટ સમય ને કમર કસી ને ચાલ, હવે સગડું જે ફિટ છે, હવે સગડું જે ફિટ છે, હવે સગડું જે ફિટ છે, હવે સગડું માટી માં તું આગળ વધતો રહે, હવે લલકારી દે સંકટ સમય ને કમર કસી ને ચાલ, હવે સગડું જે ફિટ છે.